કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ બીજો મનુષ્યમાં પોષણ એટલે કે પ્રાણીઓમાં પોષણ વિશે ભાગ 2 ભણીશું. હવે આપણે જોશું અન્નનળી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં દાંતના પ્રકાર, જીભના અંગો વિશે જોયું. હવે અહીંયા આપણે જોશું અન્નનળી. અન્નનળી એટલે શું? તો આપણે જ્યારે મોં દ્વારા ખોરાક લઈએ છીએ અને એ ખોરાકને જ્યારે જઠર સુધી કોઈ પહોંચાડે છે તો એ જે નળી આવેલી છે તો એને કહેવાય છે અન્નનળી. ગયેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. એટલે કે અહીંયા જો આપણને દેખાય છે, અન્નનળી સીધી પાઇપ જેવી રચના ધરાવે છે જેમાંથી ખોરાક ધીરે ધીરે આગળ વધે છે અને જઠરમાં પહોંચે છે. આકૃતિ 2.2 જુઓ. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. એટલે કે ક્યારેક તમને ઉલટી એટલે વોમિટ થઈ હશે. એનું કારણ શું તે તમારે સમજી જવાનું કે જઠર દ્વારા એ ખોરાકને સ્વીકારાયો નથી અને ના સ્વીકારાય ત્યારે ઉલટી થાય છે. તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તો તે યાદ કરો અને તેના માટેના કારણો વિચારો. તમારા માતા પિતા સાથે અથવા શિક્ષક સાથે ચર્ચા કરો. એટલે અમુક અપાચિત ખોરાક જે પાચન ન થઈ શકે તો એવા ખોરાક તમે ખાઓ તો જઠર સ્વીકારતો નથી, પાચન થતું નથી, ત્યારે આપણને વોમિટ થાય. વાસી ખોરાક પણ ખાવાથી થાય. જઠર સ્ટમક કહેવાય એને. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા યુ જેવો હોય છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની અંદરની દિવાલ સ્લેશ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. જઠરની અંદરની દિવાલ શું કરશે તો સ્લેશમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એમાં સ્લેશમાં તો જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. સ્લેશમાં શું કરે છે તો જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બધા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે બળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. પાચક રસો શું કરશે તો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. કેટલા મીટર વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, ખાસ જે નાનું આંતરડું છે સૌથી લાંબુ હોય છે 7.5 મીટર. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ મેળવે છે. તે શું કરે છે? કયા સ્ત્રાવ મેળવે છે? યકૃત અને સ્વાદુપિંડ. સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? તો યકૃત. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય જેવી કોથળીમાં સંકળાયેલ હોય છે. શેનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો. પિત્તરસ શું કરશે તો ચરબીના પાચનમાં ભાગ ભજવે છે, મહત્ત્વનો ભાગ ભજવે છે. જે યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, પિત્તરસનો એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. સ્વાદુપિંડ એ શું છે? તે મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન ચરબી પણ કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અસંધ પાચિત ખોરાક હવે નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચે, એટલે કે અસંધ પાચિત જે થોડો ઘણો ના પાચેલો હોય એ બધે અસંધ પાચિત જે ખોરાક છે નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્રીસલોરમાં, પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે તો કાર્બોદિતનું ગ્લુકોઝમાં, શર્કરામાં, ચરબીનું ફેટી એસિડમાં, ગ્લિસલોરમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડમાં અને ગ્લિસલોરમાં, ત્યારબાદ પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. સોળમાં યાદ રાખવું હોય તો કાર્બોદિતનું શર્કરા, ચરબીનું ફેટી એસિડ, ગ્લિસલોર અને પ્રોટીનનું એમિનો એસિડ. હવે છે નાના આંતરડામાં શોષણ. હવે પાચિત ખોરાક ક્યાં આવશે? નાના આંતરડામાં, અને નાના આંતરડાની દિવાલી રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહેવાય છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો જોવા મળે, જેને રસાંકુરો કહે છે. શું કહે છે? રસાંકુરો. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો છે? તો રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે, એટલે કે જેટલો પચાવેલો એને પણ વધારે પચાવવામાં મદદરૂપ કરે છે. દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શું કરે રસાંકુરો? શું કરશે? તો એની સપાટી જે પાચિત ખોરાક છે એનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, એટલે કે જે ખોરાક શોષાઈ ગયેલો છે એ રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં ઉભરાય છે, જેને અભિશોષણ કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે. કોષોમાં ગ્લુકોઝ કેવી રીતે તૂટે? ઓક્સિજન દ્વારા. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલ છે તે હવે મોટા આંતરડામાં આવે છે. ન પચાયેલો ખોરાક છે એ હવે ક્યાં આવશે? મોટા આંતરડામાં. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. નાના આંતરડા કેટલું લાંબુ હોય છે? 7.5 મીટર. મોટું આંતરડું 1.5 મીટર. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય હવે શું કરશે? તે તો જે ન પચાયેલો ખોરાક છે એમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે, અને બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્વાગ કહે છે. હવે છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, એટલે કે ઘાસ ખાનારા પ્રાણીઓ છે એમાં પાચન કેવી રીતે થાય? શું તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓને સતત ચાવતા જોયા છે? ત્યારે પણ જ્યારે તેઓ ખાતા ન હોય ત્યારે પણ, તો હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આમાશય
નામના જઠર, કયું નામ? આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહ છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ કહે છે, એ તમે જોયું હશે એને મોઢું હલાવતું જ હોય છે, એને વાગોળ કહેવાય છે. જઠરમાંથી પાછો થતો ખોરાક એટલે કે પાછો આવે છે, પરંતુ પછી વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવ ચાવ કરે છે. આ પ્રક્રિયાને વાગોળું અને ચાવા પ્રાણીઓને વાગોળનાળ કહે છે. ઘણા ઘાસ એ સેલ્યુલોથી ભરપૂર કાર્બોદિત છે. ઘાસ એ શું છે? તો સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અધ્યાંત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તમે ઘણા પ્રાણીઓ જે પાચન તંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે, પરંતુ ઘણા નાના સજીવો જે મુખ કે પાચન તંત્ર ધરાવતા નથી તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે? હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવા માટેની અન્ય રસપ્રદ પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. અમીબા, ખોરાકનું ગ્રહણ અને પાચન. અમીબા જોયું હશે તમે આ રીતનું, એનો કોઈ આકાર ચોક્કસ હોતો નથી. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે. ક્યાં જોવા મળે? તળાવના પાણીમાં એ સૂક્ષ્મજીવ છે. અમીબા કોષ રસતર, એક ગોળ ઘટક કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે જેને ખોટા પગ કહેવાય. દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? એને પ્રવર્ધો પણ કહેવાય અને ખોટા પગ પણ કહેવાય છે, જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે. આ શું કરે છે? એને હલનચલન કરવામાં અને ખોરાક પકડવામાં. અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે. અન્નધાનીમાં પાચક રસો ઠલવાય છે એની ઉપર અને તે ખોરાક પર કાર્ય કરે છે, તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે અને શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણ માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. એમાં પણ અમીબામાં પણ જે ન પચાયેલ ખોરાક છે રસધ્વાની દ્વારા, શેના દ્વારા? રસધ્વાની દ્વારા બહાર ફેંકાય છે. ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓ મોટે ભાગે એક સરખો જોવા મળે છે. આ પછીના પ્રકરણમાં તમે નાના તળામાં શોષાયેલ ખોરાકનો શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય છે હવે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય અહીંયા જાતે પૂરવાનું છે. જે આપણે શીખ્યા છે એમાંથી જ છે કે જેમ કે ખાલી જગ્યા, તો મનુષ્યના પાચન માટેના તબક્કા, તો મુખગ્રુવા, અન્નનળી, ત્યારબાદ નાનું આંતરડું, જઠર, મોટું આંતરડું, બરાબર. મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ યકૃત, કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. જઠર શું કરે છે? પાચક રસોનો. નાના તળાની દિવાલમાં ઘણા આંગળીઓ જેવા પ્રવૃત્તિઓ હોય છે જેને આપણે શું કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. ઓકે, તો આવા આપણા અલગ અલગ આમાં રસાંકુરો આવે અને અમીબા ખોરાકનું પાચન નાના કણોમાં કરે છે, એટલે કે પાચક રસો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ખરાકોટા વિકલ્પો. ત્યારબાદ જોડકા છે, જે તમે હમણાં જોયું કાર્બોદિત શું આવશે સામે? શર્કરા. પ્રોટીનની સામે એમિનો એસિડ.
ચરબીની સામે ફેટી એસિડ. ખોરાકનું શોષણ, ખોરાક ચાવવાની, બેક્ટેરિયાને મારવાની પ્રક્રિયા એ કયા ભાગમાં થાય છે આપણે તમારે જાતે લખવાનું. ત્યારબાદ લાળગ્રંથિ, જઠર, યકૃત કયો સ્ત્રાવ કરે છે. કે વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય આ પણ તમારે જાતે પૂરવાનો રહેશે સારા અક્ષરે. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.